ગુજરાત એક વિકસિત ગુજરાતની વાત કરું છું ત્યારે કોંગ્રેસના સમયના દિવસો પણ યાદ આવવા બહુ જરૂરી છે આપણને ખબર છે એ સમયે કોંગ્રેસના કાળખંડમાં શું સ્થિતિ હતી અસુરક્ષા અશાંતિ આતંકવાદ વોટ બેંકેલી રાજનીતિ વાળા દબલાની રાજનીતિ અને અશાંતિ ફેલાવનારા તત્વોને આતંકવાદ ફેલાવનારા તત્વો માટે મો પર આ કોંગ્રેસને તાળા વાગી જાગતા હતા અને એના કારણે ધીરે 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 આખા દેશમાં બરબાદી આવી કોઈ એવી જગ્યા ના હોય ભરોસો ના આવે કે સાંજે ઘેર પાછા આવીશું કે નહીં આવીએ આ રોજ ખબર આવે કે આ જગ્યાએ બોમ્બ ફૂટ્યો ભણી જગ્યાએ ફૂટ્યો ભડા ભર્યા આ બધી સ્થિતિ હતી નાના નાના બાળકોથી માડીને માતાઓ બહેનો અસુરક્ષાનું વાતાવરણ હતું કેવળ વોટ બેંકની રાજનીતિ માટે કોંગ્રેસ સેનાને સેનાને હાથ રાખે સેનાને કામ કરવામાં અગવડો પેદા કરે આતંકવાદ સામે આવી રીતે ન લડી શકાય ભાઈઓ આતંકવાદ સામે લડવું પડે તો આંખમાં આગ મેળવીને આંખ લાલ કરીને એને સીધો જવાબ આપવો પડે અને આપણે કરી બતાવ્યું છે નક્સલવાદીઓ હોય માઓવાદીઓ હોય ખુલે આમ હિંસાનો રસ્તો લેનારા હોય એક મજબૂત સરકાર એના ઘરમાં જ માર્ગી આવતી હોય છે ભાઈ આ કામ આપણે કહેતા અને એટલા માટે ભાઈઓ બહેનો આ પ્રકારની વૃત્તિ ને ભાઈ અર્બન નક્સલો પાછા આજકાલ તો ગુજરાતમાં પગ પછાળો કરવાની કોશિશ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી આતંકવાદ નક્સલવાદ ઝીરો ટોલરન્સની રીતિ પર અમે કામ કરી રહ્યા છે પરંતુ આપીઓ યાદ રાખજો કે આ લોકો મોકાની તલાશમાં છે અવસર જો મળી ગયો નથી કે મેદાનમાં ઉતર્યા નથી અને એટલા માટે ગુજરાતની જે પ્રગતિ થઈ રહી છે એના મૂળમાં શાંતિ છે એકતા છે એને ડોળી નાખે એવા કોઈ તત્વોને હવે માથું ઊંચકમાં નથી દેવાનું ભાઈઓ અને એના માટે ગુજરાતમાં એક મજબૂત સરકારની જરૂરિયાત છે ગુજરાતમાં શાંતિ એકતા સદભાવના આ મંત્રને વધુ ને વધુ તાકાતવાર બનાવવાનો છે અને કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિને સાથ ન મળે એની ચિંતા કરવા માટે આપણે કામ કરી રહ્યા છીએ અને એટલે જ કોંગ્રેસ આ બધું ન કર્યું ને એટલે જ એની વિદાયથી હિન્દુસ્તાનમાં અનેક રાજ્યો એવા છે એક વાર કોંગ્રેસ ગઈ ફરી પેશવા નથી દીધી ભાઈઓ બહેનો હવે વિકાસ તો મહાયજ્ઞ એમાં સૌના યોગદાન ની જરૂર છે